આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. લાઠી સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનના પ્રથમ ચરણના 100 ડોઝ આવતા લાઠી પ્રાંત અધિકારી ઉત્સવ ગૌતમ આઈએસના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારશ્રીના સમગ્ર ભારતમાં ફેલાઈ રહેલા કોરોના વોરિયર્સને નાબૂદ કરવાના અભિયાનમાં કોરોના વેક્સિનના ડોઝ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે પ્રથમ ચરણના 100 ડોઝ આવતા તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને સિવિલ હોસ્પિટલ સ્ટાફના સફાઈ કામદારીથી ડોઝ આપવાની શરૂઆત કર્યા બાદ લાઠીના નામાંકિત ડૉક્ટર વાવડિયા સાહેબને આ ડોઝ આપવામાં આવેલ, જેની કોઈ આડઅસર જોવા મળી નથી. આ સમગ્ર કાર્યક્રમ અને દીપ પ્રાગટ્યમાં ડૉક્ટર મકવાણા સાહેબ ભાવનગરથી અનુપસિંહ, WHO દેથલિયા ડૉક્ટર મુકેશસિંહ તેમજ તમામ હેલ્થ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સ્પીડ ન્યૂઝ 17 લાઠી. जो आज वैक्सीन आई है उसके बारे में आपका क्या अभिप्राय है? आज हम सब लोगों के लिए, चाहे वो हेल्थ का पूरा टीम रही हो लाठी की, चाहे एडमिनिस्ट्रेशन रहा हो, बहुत खुशी का दिन है आज का कि वैक्सीन आई है. और जो कोविड के लिए हमारी जो जंग है एज अ टीम इन गुजरात, एज अ टीम इन इंडिया, एज अ टीम इन वर्ल्ड, उसके लिए बहुत बड़ा दिन है. कोविड को रोकने के लिए, कोविड को ख़त्म करने के लिए वैक्सीनेशन जो शुरू हुआ है, इट इज़ अ वेरी ग्रेट मूवमेंट फॉर अस. और हम आशा करते हैं कि जल्द से जल्द वैक्सीन सब लोगों को लगे, जो जो नीडी लोग हैं, जो जो लिस्ट में जब क्राइटेरिया मुझे दिख रहे लोग थे, उनको सबको वैक्सीन लगे. और इंडिया में और भारत में, विश्व में पूरे कोविड कोरोना है वो जल्द से जल्द समाप्त हो. આજે જે વેક્સિનનો જથ્થો આવ્યો એ કેટલા પ્રમાણમાં આવ્યો છે અને આજથી શરૂઆત જે કરી, ક્યારથી શરૂઆત, કોનાથી હતી, કોના કરવામાં આવી? આજે અમારે 100 વ્યક્તિઓ માટેનો જથ્થો આવેલ છે વેક્સિનનો, અને 100 જણને આજે અમે વેક્સિન આપવાના છે. એમાં પહેલી વહેલી વેક્સિન અમે સફાઈ કર્મચારીને આપેલ છે, અને ત્યારબાદ બાકીના તમામ 100 જણ જે છે લિસ્ટ આવેલ છે એને અમે વેક્સિન આજે આપીશું.